વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, અનોખું આકર્ષણ, અનોખી વ્યવસ્થા અને ગુજરાતના આંગણે ગૌરવ વધારતું પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને હારવા માટે રીતસરની પડાપડી થઈ રહી છે. નવા વર્ષની શરૂઆતમાં જ 18,000 લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. પ્રવાસીઓની મુલાકાતને કારણે તંત્રને એક જ દિવસમાં રૂપિયા 36 લાખની આવક થઈ. પ્રવાસીઓના ધસારાને કારણે જ હવે જાહેર જનતા માટે કેટલીક અપીલ કરવાનો વારો આવ્યો છે. સવારે 9 થી સાંજે 5 દરમિયાન મુલાકાતનો સમય છે. તે જ દરમિયાન પ્રવાસીઓ આયોજન કરે તો આગામી 12 નવેમ્બર એટલે કે સોમવારે જાહેર જનતા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેશે. તેથી જો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્લાન બનાવતા હોવ તો 12 નવેમ્બરે ન બનાવતા, નહીં તો તમને ધક્કો પડી શકે છે. રજાઓના માહોલની વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે જઈ રહેલા પ્રવાસીઓને અવ્યવસ્થાના કારણે કડવો અનુભવ પણ થઈ રહ્યો છે. લોકો સરદારની પ્રતિમાને નિહાળવા ઉમટી રહ્યા છે, પરંતુ ઘણા ખરા પ્રવાસીઓને યોગ્ય સુવિધા નહીં મળતા તેમને પ્રવાસ પરેશાનીમાં બદલાઈ રહ્યો છે. આ ભીડની શક્યતા હોવા છતાં તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે પીવાના પાણીની સુવિધા સુદ્ધા નહોતી કરવામાં આવી. જિલ્લા વહીવટીતંત્ર, નર્મદા નિગમ અને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ પોતાની જવાબદારી ભૂલ્યું હતું. જોકે યાત્રિકોને પડી રહેલી મુશ્કેલીઓને જોતા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા પાણીની સુવિધા અહીં ઊભી કરવામાં આવી. થોડી મુશ્કેલી છતાં સરદારની પ્રતિમા નિહાળવા તક ઝડપી લેવા પ્રવાસીઓ આતુર છે. 31 ઓક્ટોબરથી લઈને અત્યાર સુધીમાં 33,000થી પણ વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે. માત્ર પ્રતિમા જ નહીં, આસપાસનું કુદરતી વાતાવરણ પણ લોકોને અહીં ખેંચવા મજબૂર કરી રહ્યું છે. દેશના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં સરદાર સરોવર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને વિશ્વની નવી અજાયબી જેવા અપ્રતિમ એવા સરદારનું સ્ટેચ્યુ જોવા લોકો દેશ વિદેશથી ઉમટી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, TV9.